અમેરિકાની અતિ પ્રશંસા કરવા વાળાઓ આ વિડિયો ખાસ જોવે। જ્યારે અમેરિકામાં ઘરની રસોઈ બંધ થઈ ત્યારે અમેરિકામાં એવું તો શું થયું કે સેંકડો પરિવારો લુપ્ત થઈ ગયા। આવો આપણે પણ અમેરિકામાંથી બોધપાઠ લઈએ। મિત્રો આ વિડિયો તમારા ટાઈમ પાસ માટે નથી, ગંભીરતાથી વિચારવા જેવી વાત છે। અમેરિકાના આ એક એક આંકડા ખૂબ જ ગંભીર હકીકત દર્શાવે છે। જ્યારે ઘરની રસોઈ બંધ થઈ ત્યારે અમેરિકામાં શું થયું। 1980 ના દાયકાના પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રીઓએ અમેરિકન વાસીઓને મહત્વની ચેતવણી આપી હતી, પરંતુ કોઈએ પણ આ વાત પર ધ્યાન ન આપ્યું। તેમણે કહ્યું હતું કે રસોડું ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યું છે અને જો વૃદ્ધોની માવજત અને બાળકોની સંભાળ પણ સરકાર કરશે તો કુટુંબની જવાબદારીઓ અને તેની સુસંગતતા નાશ પામશે। પરંતુ બહુ ઓછા લોકોએ તેમની આ સલાહ સાંભળી હતી। ઘરની રસોઈ બંધ કરી બહાર ઓર્ડર કરવાની આદતને કારણે અમેરિકન પરિવારો લગભગ લુપ્ત થઈ ગયા છે, જેની ચેતવણી અગાઉ પણ અપાઈ હતી। પ્રેમથી રસોઈ કરવી અને પરિવારને જમાડવું એટલે કુટુંબને સ્નેહથી જોડવું। રાંધણ કળા ફક્ત કળા નથી, કૌટુંબિક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ છે। આ હકીકત સમગ્ર દુનિયાએ ભારત પાસેથી શીખવી જોઈએ। જો ઘરમાં રસોડું જ ન હોય, માત્ર બેડરૂમ હોય, તો તે કુટુંબ કે પરિવાર નથી, હોસ્ટેલ કે હોટલ છે। અમેરિકામાં રસોડું બંધ કરનાર પરિવારોનું શું થયું। 1971 માં અમેરિકાના 70% ઘરોમાં પતિ પત્ની અને બાળકો સાથે રહેતા હતા। આજે 50 વર્ષ પછી તે ઘટીને 20% થઈ ગયા છે। તે સમયે રહેતા પરિવારો હવે નર્સિંગ હોમ અને વૃદ્ધાશ્રમમાં રહે છે। અમેરિકામાં 15% મહિલાઓ સિંગલ પરિવારમાં એકલી રહે છે। ફક્ત મહિલાઓ જ નહીં, પુરુષો પણ એકલા રહે છે। આ ગડબડ ગોટાળાને કારણે અમેરિકામાં લગભગ 50% પહેલા લગ્ન છૂટાછેડાથી સમાપ્ત થાય છે। આટલું જ નહીં, બીજા અને ત્રીજા લગ્ન પણ સમસ્યા બન્યા છે। અમેરિકામાં લગ્નના ભંગાણનું ઉદાહરણ છે। જો રસોડું જ ન હોય તો આપણા ભારત દેશની મહિલાઓ દુકાનોમાંથી કેક મીઠાઈઓ ખરીદશે, હોટલમાં દર રવિવારે જમવા જશે, તો અહીંયાના પરિવારો પણ એક દિવસ અમેરિકા જેમ નાશ પામશે। બહાર ખાવાથી શરીર ચરબીયુક્ત અને બેડોળ બને છે અને નાના મોટા રોગ વાયરલ ઇન્ફેક્શન માટે સંવેદનશીલ બને છે। ઘરે રસોડામાં રસોઈ બનાવીને ઘરના સભ્યો સાથે બેસીને જમવું એ જ કુટુંબની સુખાકારીનું એકમાત્ર કારણ છે। મિત્રો, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે। આજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમીએ છીએ, સ્વીગી, ઝોમેટો, ઉબર ઇટ્સ જેવી ફૂડ સર્વિસ કંપનીઓને દિવસ કે રાત્રે કોઈ પણ સમયે ઓનલાઈન ઓર્ડર કરી શરીરમાં નાના મોટા રોગો થાય તેવું જમવાનું ઉચ્ચ શિક્ષિત અને મધ્યમ વર્ગના લોકોમાં પણ આ ફેશનેબલ બની રહ્યું છે। પરંતુ તમે જોજો, આ આદત એક દિવસ મોટી આફત બની રહેશે। મિત્રો, તમે નહીં જાણતા હોવ કે ઓનલાઈન કંપનીઓ મનોવૈજ્ઞાનિક રીતે નક્કી કરે છે કે આપણે શું શું ખાવું જોઈએ જેથી દવા બનાવતી કંપનીઓની કમાણી વધે। હાલ દુનિયાભરમાં આ પ્રકારની એક બિઝનેસ ચેન અસ્તિત્વમાં આવી છે। આપણા પૂર્વજો બહાર ફરવા જતા પહેલા ઘરે બનાવેલી રસોઈ સાથે લઈ જતા હતા। તો મિત્રો, તમે પણ આ વાત પરથી બોધ લો અને ઘરે રાંધો, સાથે જમો અને આનંદથી જીવો। પછી તમારી મરજી, ઘરને એક મંદિર બનાવવું છે કે શોરૂમ। મિત્રો, આ વ્યસ્ત દુનિયામાં પરિવાર બચાવવા માટે, પરિવાર સાથે સમય પસાર કરવા માટે તત્પર રહેવું જોઈએ। જે મીઠાશ ઘરે રાંધેલા ભોજનમાંથી મળે છે એ મીઠાશ હોટલ કે રેસ્ટોરન્ટમાંથી ક્યારેય નહીં મળે। એટલે જ પરિવાર સાથે ભોજન કરવું જોઈએ, જેનાથી પરિવારના દરેક સભ્યો વચ્ચે આત્મીયતા ભાવ અને કુટુંબની એકતા અને અખંડિતતા જળવાઈ રહે છે, અને ત્યારે જ ઘર મંદિર કરતા પણ વધારે પવિત્ર સ્થળ બને છે। મિત્રો, જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનોને જરૂરથી શેર કરજો।